મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન જનજાગૃતિ અભિયાન અંતર્ગત એલ્બોરથ જે છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામોમાં કોરોના વેક્સિનેશન ફરજિયાત લે તે માટે રથ ફેરવી લોકોમાં જાગૃતિ લાવવાનો સરકારનો પ્રયાસ છે તે રથ નસવાડી તાલુકાના કડવા આનંદપુરી ચુનાખાટ ગામમાં આવી પહોંચતા સરપંચ શ્રી આશા વર્કર્સની બહેનો આંગણવાડીની બહેનો તમામે વેક્સિન રથનું સ્વાગત કર્યું હતું અને લોકોને કોરોના વેક્સિન લેવા આમંત્રિત કર્યા હતા ફરીદ કુરેશી સ્પીડ ન્યૂઝ 17 નસવાડી આજ રોજ કંડવા મુકામે કોવિડ 19 રથ અહીંયા આવી પહોંચ્યો પ્રાથમિક શાળાના પટાંગણમાં રથનું ગ્રામજનો સરપંચશ્રી આંગણવાડી કાર્યકર બેનશ્રી અને તમામ ગ્રામજનો દ્વારા એનું સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત સરકાર આયોજિત અત્યારે વિશ્વનો જે મહામારી રોગ છે કોરોના વાયરસ જેને નાથવા માટે ગુજરાત સરકાર તથા વિશ્વએ ખૂબ ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર આયોજિત છોટાઉદેપુર આરોગ્ય તંત્ર દ્વારા આ રથનું ખૂબ સુંદર આયોજન કર્યું છે અને આ રથ દ્વારા અમારા ગ્રામજનો ખૂબ સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને રથ તરફથી જે સંદેશો મળ્યો છે કે કોરોનાની રસીના બંને ડોઝ લેવું જરૂરી છે અને લોકોની અંદર જે વ્યમ છે કે રસી લેવાથી માણસને મૃત્યુ થાય છે કે આવી અંધશ્રદ્ધા છે લોકો અંધશ્રદ્ધાના કારણે જ્યારે રસી કેન્દ્ર સેન્ટર પર રસી લેવા આવી નહીં શકતા પણ આના કારણે અમારી જે આરોગ્યની ટીમ અને જિલ્લાની ટીમ દ્વારા ખૂબ સુંદર ગ્રામજનોને કે આ રસીનો બંને ડોઝ લે એ રીતે એમને ખૂબ સારી એવી સમજણ આપવામાં આવેલી છે તો તમારું નામ તમારું ખંડવા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી ભરતભાઈ રાઠવા